બારડોલીમાં કોરોનાના પગલે સાવચેતીઓના ઘણા પગલાઓ વહીવટીતંત્ર દ્વારા ભરવામાં આવી રહ્યા છે, તો કેટલીક સંસ્થાઓ પણ ગરીબ લોકોની સેવા કરવા આગળ આવી છે અને બે સમયનું ખાવાનું ગરીબોને પહોંચાડી રહી છે. કોરોનાની બીમારીના ભયમાં સમગ્ર વિશ્વ જીવી રહ્યું છે ત્યારે ગરીબ મજૂર વર્ગો કે જેઓ રોજ કમાઈને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે તેવા પરિવાર માટે બીમારી કરતાં ભૂખનો ભય વધ્યો છે. ત્યારે બારડોલી નગરના કેટલીક સંસ્થાઓ આગળ આવી આવા લોકોને બે સમયનું ભોજન પહોંચાડી રહી છે. નગરમાં માત્ર ભૂખ્યાઓને જ નહીં પરંતુ આવી મહામારીના સમયે પોતાની ફરજ બજાવતા તમામ તંત્રના કર્મચારીઓને પણ જમવાનું તેમજ પાણીની સુવિધા પૂરી પાડી હતી. 21 દિવસ સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે ત્યારે સૌથી મોટો પ્રશ્ન ભોજનનો ગરીબ લોકો માટે ઉપસ્થિત થયો છે, જેને નાથવા નગરની એક સંસ્થા દ્વારા સેવાકીય કાર્ય કરવામાં હાથ ધરવામાં આવ્યું હતું. હું ઉમરખ હોસ્પિટલથી અમિતભાઈ વાત કરું છું ને જ્યારથી આપણા વિસ્તારમાં લોકડાઉન ચાલુ થયા છે ત્યારથી ઉમરખ હોસ્પિટલ દ્વારા જે બી જરૂરતમંદ છે એ લોકોને 8000થી ઉપર માસ્કનું વિતરણ કરવામાં આવ્યું ને દરરોજ ચા પાણી નાસ્તાનું વિતરણ કરવામાં આવે છે. એને અંતર્ગત કે સુરક્ષાકર્મી છે, આપણા પોલીસના જવાનો છે, સફાઈ કર્મચારી છે, રેલવેના સ્ટાફ છે, જીઈબીના સ્ટાફ છે અને જે અન્ય જરૂરતમંદ છે મજૂર વર્ગ છે બધાને અમે નાસ્તાના બધા ને જમવાની વ્યવસ્થા કરી રહેલા છે. એના ભાગરૂપે આજે વેજ બિરયાની, છાશ ને પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. કેટલા ફૂડ પેકેટ બનાવ્યા છે? આજે 200ની ઉપર ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવેલું છે.